सूरत जिला में सौथी वधु परप्रांतीय वस्ती धरावता पलसाणा तालुका में अंदाजे 10 लाख थी वधु उत्तर भारत बिहार तेमज अन्य राज्य मांथी आवीने अहीं रोजी रोटी माटे आवी वसेला छे। उत्तर भारतीय सौथी पवित्र गणाता तेहवार छठ पूजा छेल्ला केटलाक वर्षोथी अहीं धामधूमथी उजवा जोवा मळे छे। पलसाणा तालुकामांथी मुख्यत्वे पसार थती 4 થી વધુ કાઈ ડાબા કાંઠાની માઇનોર કેનાલના કિનારે લાખોની સંખ્યામાં પરપ્રાંતી પરિવારે છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી કરી હતી। 5 નવેમ્બર સ્નાન કરી ખાઈ છઠ પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મહાપર્વમાં 4 દિવસ સુધી ચાલે છે। આ ઉપવાસમાં 36 કલાકનું નિર્જલા વ્રત રાખવામાં આવે છે। નાયા ખાયા પછી 6 નવેમ્બરે 2024ના ખરના છે। છઠ પૂજાનું સાંજનું અર્ધ 7 નવેમ્બર અને 8 નવેમ્બર ઉગતા સૂર્યદેવને અધર્ય આપવામાં આવશે। આ પછી પારણા કરવામાં આવશે। પોતાના સંતાનોના દીર્ઘ આયુ માટે છઠના દિવસે આઠમતા સૂર્યની પૂજા કરી સાધમના દિવસે ઉગતા સૂર્યને પાણીમાં ઉભા રહી પૂજા કરવામાં આવે છે। તેમજ છઠના આખીરા સૂર્યનારાયણની પૂજા અર્ચના ભજન કરવામાં આવે છે। ઉત્તર ભારતીય દ્વારા તહેવારને નવા વર્ષ જેટલું મહત્વ આપવામાં આવે છે। જ્યાં બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, કડોદરા નગરપાલિકાના અંકુરભાઈ દેસાઈ તેમજ આગેવાનોએ છઠ પૂજામાં હાજરી આપી હતી। સુરેશ રાઠોડ, ઇન્ટીવી ન્યૂઝ, પલસાણા। બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ કડોદરા ખાતે છઠ પૂજાના કાર્યક્રમમાં અમે સૌ અહીં ઉપસ્થિત છીએ। આ છઠ પૂજાના 4 દિવસ સુધી ભાઈઓ બહેનો વ્રત કરે છે, ઉપવાસ કરે છે અને આજે ડૂબતા સૂર્યની પૂજા કરે છે અને આવતીકાલે 7મના દિવસે સવારે સૂર્યનારાયણ ભગવાન જ્યારે ઉગે છે ત્યારે ઉગતા સૂર્યની પણ પૂજા કરશે। આજે આમ છેલ્લા 12 વર્ષથી આ કાર્યક્રમમાં હું આવું છું, પરંતુ આ વર્ષે જોતા ખૂબ મોટા પ્રમાણમાં આજે આ કડોદરા ખાતે છઠ પૂજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને સૌ મિત્રો પરિવારો ઉપર આ છઠ માતાજીની કૃપા હર હંમેશ રહે એવી વિનંતી પણ કરું છું અને સૌ મિત્ર મંડળને ભાઈઓ બહેનોને છઠ પૂજાની ખૂબ ખૂબ શુભકામના।